हेलो स्टूडेंट्स, आनाथी आगळना लेक्चर में आपणे रेखाना ढाळ रिलेटेड केटलाक सूत्रो अने एना रिलेटेड केटलाक सम्स जोया हता। ओके, नेक्स्ट आपणे जे टॉपिक जोवानो छे के रेखाना समीकरणना विविध स्वरूप। ओके, तो एना एनु जे बेसिक समीकरण छे एनी वात मैं तमने ऑलरेडी स्टार्टिंग में शॉर्ट में कीधी थी, एनु आपणे डिटेल में डिस्कशन पछी करीशुं। बट एना पहेला કે કઈ કઈ કન્ડિશન્સમાં તમે લોકો રેખાનું સમીકરણ જે છે શોધી શકો એની આપણે વાત કરીશું, રાઈટ? તમને ઘણી બધી જગ્યાએ ઘણી બધી અલગ અલગ કન્ડિશન્સ આપેલી હોય, એનો યુઝ કરીને તમારે ડિફરન્ટ વેઝથી રેખાનું સમીકરણ શોધવાનું હશે। એનું જનરલ ફોર્મ તો જે હતું એનું એ જ, બટ કન્ડિશન્સ તમારી પાસે ડિફરન્ટ હશે, રાઈટ? હવે બેઝિક અમુક જે ફોર્મ્યુલાઝ છે એનાથી તમે લોકો ઓલરેડી પરિચિત છો કે કઈ રીતના રેખાના સમીકરણ તમારી પાસે હોઈ શકે। ઓકે, સો સૌથી પહેલું જે તમને લોકોને આપેલું છે એ સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ, રાઈટ? કે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ, તો એ કેસમાં તમને ખબર જ છે કે શું હશે, તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ સાથે સમાંતર રેખાઓ, રાઈટ? એમાં તમારે શું કરવાનું કે કોઈ પણ રેખા એક્સ અક્ષથી એ એકમ અંતરે આવેલી હોય, રાઈટ? સો ઓબ્વિયસ છે કે એના વાયામ એ અથવા માઇનસ એ થશે। એક્સથી તમારું જે એ એકમ અંતરે આવેલી હોય કોઈ રેખા, રાઈટ? સો એને તમારે ડ્રો કરવી હોય તો કઈ રીતે કરી શકો? અહીંયા તમને આપેલું જ છે, આ ટાઈપની રેખાઓ તમે લોકોએ ડ્રો કરેલી જ છે કે એક્સ અક્ષથી એ અંતરે કોઈ રેખા આવેલી છે, રાઈટ? સો કાં તો રેખા હશે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એ, અને માઇનસ એ અંતરે આવેલી હશે તો રેખા હશે વાય ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એ। સિમ્પલ, તમે લોકો ઓલરેડી આ ટાઈપની રેખાઓ ડ્રો કરી ગયા છો, રાઈટ? કે અંતર તમને લોકોને કોઈ અચળ આપેલું હોય તો એ તમારી સમક્ષિતિજ અથવા તો શિરોલંબ રેખાઓ થશે, રાઈટ? વાય અક્ષથી અંતર તમને લોકોને આપેલું હોય તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ બી અથવા તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ બી જેવી રેખા થશે। ઓકે, સો સમક્ષિતિજ અને શિરોલંબમાં તમારે ધ્યાનમાં રાખવાનું કે તમને અક્ષથી, રાઈટ, એક્સ અક્ષથી કે વાય અક્ષથી અંતર આપેલું હોય તો તમે એનો ઉપયોગ કરીને આ રીતે રેખાનું સમીકરણ જે છે એ શોધી શકો। રેખાનું સમીકરણ એટલે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એ, વાય ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એ, ઓર એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ બી ઓર એક્સ ઇક્વલ્સ ટુ માઇનસ બી, દેટ્સ ઇટ, થઈ ગયું તમારું રેખાનું સમીકરણ। ઓકે, સો આટલી વસ્તુ તમારે રેખાના સમીકરણમાં સમક્ષિતિજ અને શિરોલંબ માટે ધ્યાનમાં રાખવાનું છે। ઓકે, નેક્સ્ટ જે તમારે જોવાનું છે એ તમને લોકોને આપેલું છે બિંદુ ઢાળ સ્વરૂપ, રાઈટ? સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ તમને હું સૂત્રો કહું એમ એને નોટ ડાઉન કરતા જજો, એટલા જ સૂત્રો તમારે ધ્યાનમાં રાખવાના છે હેડિંગ સાથે, દેટ મીન્સ કે કન્ડિશન, અને એ કન્ડિશન આપેલી હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો એ। ઓકે, એટલી વસ્તુ દિમાગમાં ક્લિયર હશે તો ઇઝીલી તમે લોકો સમ્સની કેલ્ક્યુલેશન કરી શકશો, અને રેખાના સમીકરણો એટલા માટે ધ્યાનમાં રાખવાના બીકોઝ આગળ જઈને બી તમે લોકો રેખાના સમીકરણો શોધવા વિશે, થ્રી ડીમાં રેખાના સમીકરણો વિશે, અને એના રિલેટેડ મેં તમને કીધું હતું એમ કે વિકલનમાં બી આપણે આગળ ચાલીને આ બધા સૂત્રોનો ઉપયોગ કરીશું, તો આ બધા સૂત્રો તમારે ધ્યાનમાં રાખવાના, રાઈટ? નેક્સ્ટ જોઈએ, આપણે તમને કીધું છે બિંદુ ઢાળ સ્વરૂપ, રાઈટ? બિંદુ ઢાળ સ્વરૂપમાં તમને લોકોને શું કીધું છે કે બે વસ્તુ આપેલી હશે, રાઈટ? એક તમને આપેલું હશે રેખા પરનું કોઈ બિંદુ, દેટ મીન્સ કે પી ઝીરો કહી દો કદાચ તમે એને, તો પી ઝીરો એક્સ ઝીરો વાય ઝીરો, અને રેખાનો ઢાળ આપેલો હશે એમ, રાઈટ? આ બે વસ્તુ તમને લોકોને આપેલી હોય અને તમારે રેખાનું સમીકરણ શોધવું હોય તો તમે કઈ રીતે શોધી શકો? તો અહીંયા તમારે ઢાળના સૂત્રનો ઉપયોગ કરવાનો, કે તમારે કોઈ શું કરી દેવાનું કે રેખા પરનું બીજું એક કોઈ બિંદુ લઈ લેવાનું પી એક્સ વાય, અને હવે તો કે એક્સ ઝીરો વાય ઝીરો અને એક્સ વાયમાં તમને લોકોને ઢાળના સૂત્રનો ઉપયોગ કરતા આવડે અને ક્રોસ ગુણાકાર કરી દેશો એટલે તમને તમારું જે સમીકરણ જોઈએ છે એ મળી જશે, રાઈટ? એટલે તમે એવું કહી શકો કે કોઈ બિંદુ એક્સ ઝીરો વાય ઝીરોમાંથી પસાર થતી અને એમ રેખાવાળી ઢાળ તમારે શોધવી હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે વાય માઇનસ વાય ઝીરો ઇઝ ઇક્વલ્સ ટુ એમ એક્સ માઇનસ એક્સ ઝીરો। ઓકે, સો આ રીતે તમે રેખાનું સમીકરણ જે છે એ આ પર્ટિક્યુલર કેસમાં શોધી શકશો।
એવી જ રીતે નેક્સ્ટ તમને લોકોને જે આપેલું છે એમાં તમને લોકોને શું કીધું છે કે બે બિંદુ સ્વરૂપ, રાઈટ? ત્યાં તમને શું આપ્યું હતું? એક બિંદુ અને રેખાનો ઢાળ. અહીંયા તમને લોકોને શું આપ્યું હશે? બે બિંદુ આપ્યા હશે, ઢાળ નહીં આપ્યો હોય, રાઈટ? હવે તમે આકૃતિ જોશો તો આકૃતિ પરથી જ ક્લિયર છે કે ધારો કે તમને રેખા પરના બે બિંદુ આપ્યા છે, એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ, અને તમારે રેખાનો ઢાળ શોધવો છે, રાઈટ? તો રેખાનો ઢાળ તમે લોકો કઈ રીતે શોધી શકશો? તો તમારે ફરીથી રેખા પર કોઈ બિંદુ લઈ લેવાનો, એક્સ વાય. હવે તમે રેખા પરનું કોઈ બિંદુ લો છો તો આ ત્રણેય બિંદુઓ કેવા હશે? સમરેખ. અને સમરેખ હશે તો સમરેખ માટેની કન્ડિશન આપણાને ખબર છે, રાઈટ? કે પી વન થી પી નો ઢાળ અને પી થી પી ટુ નો ઢાળ કેવો હશે? સરખો. અને સરખો હશે તો ઢાળનું સૂત્ર તમે લોકો ત્યાં અપ્લાય કરશો તો તમને બે બિંદુ સ્વરૂપમાં રેખાનું સમીકરણ મળી જશે. તમારે શું કરવાનું? એક્સ વાયને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનો, એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુની કિંમત મૂકી દેવાની, અને સાદું રૂપ આપશો એટલે તમને બે બિંદુ માટે રેખાનું સમીકરણ મળી જશે. કદાચ તમારે એને આ રીતે લખવું હોય તો બી લખી શકો. જસ્ટ આપણે જે હમણાં બિંદુ ઢાળ સ્વરૂપ જોયું હતું તો અહીંયા તમારી પાસે બે બિંદુ છે તો બે બિંદુ માટેનું ઢાળ શોધી શકો. તો એમની જગ્યાએ ખાલી બે બિંદુનો ઢાળ અને બાકીનું સમીકરણ એઝ ઇટ ઇઝ, રાઈટ? સો આ બંને ઇક્વલ જ છે. બંનેમાંથી તમને જે બી યુઝ કરવું હોય એટ ધેટ ટાઈમ, કદાચ તમને ઢાળ આપ્યો હોય તો એ, રાઈટ? ના આપ્યો હોય તો તમારે બંનેમાંથી જે બી રીતે સમીકરણને યાદ રાખવું હોય એ રીતે તમારે યાદ રાખવાનું, ઓકે? અને ધ્યાનમાં શું રાખવાનું કે જ્યારે તમને બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવાનું કીધું હોય ત્યારે ને ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ કરવાનો, ઓકે? સો આ થઈ ગયું તમારું બે બિંદુ સ્વરૂપ, ઓકે? નેક્સ્ટ જે આપણે જોવાનું છે એ છે ઢાળ અંતઃખંડ સ્વરૂપ. હવે અંતઃખંડ સ્વરૂપમાં તમારે ધ્યાનમાં રાખવાનું કે એકચ્યુઅલી અંતઃખંડ કેવા શું માંગે છે. તો અંતઃખંડ ધેટ મીન્સ કે અક્ષો પર જ્યાં કપાતી હોય રેખા, ત્યાં અક્ષોને જ્યાં છેદતી હોય એ. તમે બોલો છો કે અંતઃખંડ, રાઈટ? એટલે જે તમારી રેખા છે એ પર્ટિક્યુલર અક્ષને કોઈક બિંદુમાં છેદતી હશે, અને જે બિંદુ હશે એને તમારે શું કહી દેવાનું? અંતઃખંડ. કદાચ એક્સ અક્ષ પર છેદતી હોય તો એક્સ અંતઃખંડ, અને વાય અક્ષ પર છેદતી હોય તો વાય અંતઃખંડ. પણ ફરક શું કે એનાથી તમારું કામ ક્યાં ઇઝી થશે કે તમે અંતઃખંડ બોલો છો, રાઈટ? તો બંનેમાંથી એક જે યામ છે શું થઈ જશે? ઝીરો. સપોઝ અહીંયા તમે જુઓ તો તમને વાય અંતઃખંડ આપેલું છે, રાઈટ? કે તમારું આ જે રેખા છે એ વાય અક્ષને કોઈ બિંદુમાં છેદે છે, તો એ બિંદુને આપણે શું કહી દઈશું? વાય અંતઃખંડ. અને એના યામ જે છે ઓબ્વિયસલી શું હશે? ઝીરો સી. એટલે તમારું ઓલરેડી એક યામ જે છે એક્સ યામે શું થઈ જશે? ઝીરો. સપોઝ એક્સ અંતઃખંડ હતું તો ત્યાં વાય યામ શું થઈ જતો? ઝીરો. એને કદાચ તમે ડી ઝીરો કહી દો તો ત્યાંનું તમને બિંદુ કયું મળશે? ડી ઝીરો. હવે તમારે ધ્યાનમાં શું રાખવાનું? તો મેં તમને કીધું એમ કે ઢાળ અંતઃખંડ સ્વરૂપ છે, રાઈટ? એટલે કે તમને કોઈ એક અંતઃખંડ આપ્યો હોય અને તમને લોકોને ઢાળ આપ્યો હોય, તો એ કેસમાં જો તમારે રેખાનું સમીકરણ શોધવું હોય તો તમારે શું કરવાનું? તો કે સપોઝ તમને લોકોને ઢાળ આપેલો છે અને વાય અંતઃખંડ આપેલો છે, રાઈટ? સો વાય અંતઃખંડ આપેલો હોય અને તમને ઢાળ આપ્યો હોય તો એ કેસમાં તમારે શું કરવાનું? તો કે ઓબ્વિયસલી તમને ખબર છે કે તમારી રેખા જે છે ઝીરો સીમાંથી પસાર થાય છે, રાઈટ? રેખા પરનું કોઈ બિંદુ તમે લોકો પી એક્સ વાય લઈ લેશો, અને હમણાં જ આપણે રેખાનું બિંદુ ઢાળ સ્વરૂપ જોયું, રાઈટ? એમાં તમે લોકો કિંમતો મૂકી દેશો એક્સ ઝીરો અને વાય ઝીરોની. એક્સ ઝીરો વાય ઝીરો અહીંયા શું થઈ જશે? ઝીરો અને સી, રાઈટ? સો કિંમત તમે લોકો મૂકશો તો તમને અહીંયા આન્સર શું મળશે? કે તમારું જે રેખાનું સમીકરણ છે શું થઈ જશે? વાય ઇઝ ઇક્વલ્સ ટુ એમ એક્સ પ્લસ સી, ઓકે? અને આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે તમને ઢાળ અને વાય અંતઃખંડ આપેલો હોય તો તમારું રેખાનું સમીકરણ શું થઈ જશે? વાય ઇઝ ઇક્વલ્સ ટુ એમ એક્સ પ્લસ સી, જ્યાં એમ જે છે એ તમારો ઢાળ હશે અને સી જે છે એ તમારું શું હશે? અંતઃખંડ હશે, ઓકે? જે બી બિંદુ તમને આપેલું એમાં જે બી અંતઃખંડ હોય એની અહીંયા કિંમત મૂકી દેવાની, રાઈટ? અને આના રિલેટેડ તમને લોકોને યાદ હોય તો વિધેય આપણે લોકો ઓલરેડી સેકન્ડ ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, રાઈટ? સો આને એક એઝ અ વિધેય બી તમે લોકો કન્સિડર કરી શકો, બટ અત્યાર પૂરતું તમારે રેખાના સમીકરણની રીતે એને ધ્યાનમાં રાખવાનું છે, ઓકે? સો વાય ઇઝ ઇક્વલ્સ ટુ શું ધ્યાનમાં રાખવાનું? એમ એક્સ પ્લસ સી, ઓકે?
सो आ समीकरण तमारे ध्यान में राखवानुं। सेम वे में जो तमने एक्स अंतःखंड आपेलो होय दैट मीन्स की सपोज तमे लोको लई लो एक्स अंतःखंड डी तो त्यां तमारुं एक्स जीरो वाय जीरो शुं थई जशे डी जीरो राइट अने ए किंमत तमे लोको समीकरण में मूकशो तो तमारुं जे रेखानुं समीकरण छे शुं थई जशे वाय इज इक्वल्स टू एम एक्स माइनस डी। ओके सो आ रीते तमारे ढाळ अंतःखंड स्वरूपना बन्ने जे केसीस छे ए ध्यानमां राखवाना छे। ओके स्टेप बाय स्टेप कि वाय अंतःखंड होय तो समीकरण क्यूँ हशे ने एक्स अंतःखंड हशे तो समीकरण क्यूँ हशे अने देन तमारे खाली ने खाली एने किंमतो मूकी अने समीकरण ध्यानमां राखवाना छे। कदाच तमने लोकोने समीकरण बधा ना याद रहे तो जे स्टार्टिंग में आपणे जोया के बिंदु ढाळ स्वरूप अने बे बिंदु स्वरूप ए तो तमने ध्यान में होवो ज जोईए ए बन्ने भी आवडता हशे तो बाकीना बधा ज तमे आंसर लखी शकशो। ओके नेक्स्ट जे तमारे जोवानुं छे ए छे रेखाखंड रेखानुं अंतःखंड स्वरूप राइट। हवे अंतःखंड एटले अहींया तो बन्ने अंतःखंड ज हशे दैट मीन्स कि एक्स अंतःखंड अने वाय अंतःखंड दैट मीन्स कि रेखा तमने आ टाइपनी कंईक मळशे राइट। अहींया तमारी पासे ए जीरो अने जीरो बी ओके आ टाइपनी रेखाओ तमे लोको ऑलरेडी बहु बधी वखत दोरी गया छो। सो रेखानुं समीकरण कया टाइपनुं हशे ए तो तमने लोकोने ख्याल छे बट कई रीते शोधवानुं ए आपणे जोवानुं छे राइट। सो ऑब्वियस छे अहींया के तमारी जे रेखा छे ए बे बिंदुमांथी पसार थशे ए जीरो अने जीरो बी राइट। बंने केवा हशे अंतःखंड हशे राइट अने तमे रेखानुं बे बिंदु स्वरूप जोई गया के बे बिंदुमांथी पसार थती रेखानुं समीकरण जोवुं होय तो तमे आ सूत्रनो उपयोग करी शको राइट अने एने थोड़ुंक सीम्प्लिफाई करशो तो तमारे जे याद राखवानुं छे समीकरण क्यूँ थई जशे एक्सना छेदमां ए प्लस वायना छेदमां बी इज इक्वल्स टू वन। तो ज्यारे भी तमने रेखानुं अंतःखंड स्वरूप कीधुं होय तो तमारे खाली शुं ध्यानमां राखवानुं समीकरण एक्स अपॉन ए प्लस वाय अपॉन बी इज इक्वल्स टू वन જ્યાં એ શું હશે તમારું એક્સ અંતઃખંડ અને બી શું હશે તમારું વાય અંતઃખંડ આ ખાલી બે વસ્તુ ખબર હશે તો કિંમત મૂકીને સાદુરૂપ આપશો તો રેખાનું સમીકરણ તમને લોકોને મળી જશે। ઓકે સો આ થઈ ગયું તમારું અંતઃખંડ સ્વરૂપ। નેક્સ્ટ તમને લોકોને આપેલું છે અભિલંબ સ્વરૂપ પણ એની આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ। ઓકે એનું જે ડિસ્કશન છે ફરીથી ટોપિક તમારે ટ્વેલ્થમાં જોવાનો છે તો ત્યારે આપણે ડિટેલમાં એનું ડિસ્કશન કરીશું કે અભિલંબ સ્વરૂપમાં રેખાનું સમીકરણ જે છે એ કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ રાઈટ। બટ ત્યાં સુધી તમારે મેં આજે તમને જેટલા સૂત્રો કીધા એ બધા જ તમારે નોટ ડાઉન કરીને લખી રાખવાના રાઈટ। સાબિતીની જરૂર નથી, મેં જસ્ટ તમને ખાલી બોક્સ કરીને કીધા એટલા સૂત્રો હેડિંગ સાથે ધ્યાનમાં રાખશો તો બી તમને સમ્સ આવડી જશે। ઓકે સો નેક્સ્ટ સેશનની અંદર આપણે લોકો આના રિલેટેડ કેટલાક સમ્સ તમને લોકોને સ્વાધ્યાય 10.2 માં આપેલા છે એનું ડિસ્કશન કરીશું। ટિલ ધેન થેન્ક યુ।